સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બે લાયકન દબાવો જેથી અમારા ચેનલના વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે મિત્રો આપણે માહિતી મેળવીશું વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી માટે જે જાહેરાત આવે છે તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવશું વિડિયો શરૂ કરતા પહેલાં મિત્રો જણાવી દઉં જે કોઈ મિત્ર અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તથા સૌથી પહેલાં ગવર્મેન્ટ જોબની માહિતી તથા નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી અવારનવાર નોટિફિકેશન અને પરીક્ષાની માહિતી અહીંયા મૂકવામાં આવે છે સાથે સાથે જીકે અને કરંટ અફેરના વિડીયો પણ મૂકવામાં આવે છે તો જે કોઈ મિત્રએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે માહિતી મેળવી વડોદરા મહાનગરપાલિકામાં જગ્યાની છે ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર માટે એક બિન અનામતની જગ્યા છે તેના વિશે વધુ માહિતી મેળવી તો શારીરિક લાયકાત માગી છે મિત્ર ઓછામાં ઓછી એકસો પાંસઠ સેન્ટીમીટરની હાઇટ જોઈએ વજન ઓછામાં ઓછું પચાસ કિલોગ્રામ છાતી ઓછામાં ઓછી સામાન્ય એક્યાસી સેમી તથા ફૂલાવીને ઓછામાં ઓછી પાંચ સેમી વધવી જોઈએ દ્રષ્ટિ સારી જો ઉમેદવારને ચશ્મા હોય તો ઉમેદવાર ચશ્મા વગર દરેક પ્રકારની પ્રાયોગિક ફાયર ડ્રીલ કરી શકવો જોઈએ પગાર ધોરણ મિત્રો સાતમા પગાર પંચ મુજબ લેવલ નવ મેટ્રિક્સ પ્રમાણે ત્રેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો પગાર ધોરણ છે ઉંમર ચાલીસ વર્ષથી વધુ નહીં કેટલી એટલે કે ચાલીસ વર્ષ સુધી ઉંમર માગેલી છે હવે કેટલીક સામાન્ય જોગવાઈઓ જાહેરાતની આપણે જાણીએ તો ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારે ઉમેદવારી કરતા પહેલાં પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરેલી હોવી જોઈએ ઓનલાઈન અરજી કરવા માટે પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો જ ઉપયોગ કરવો હિતાવત છે ઉમેદવાર માટે હવે ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે ભરવાનું છે મિત્ર તો રસ ધરાવતા ઉમેદવારો તારીખ તેર આઠ બે હજાર વીસ બપોરે એક કલાકથી બાવીસ આઠ બે હજાર વીસ રાત્રિના બાર વાગ્યા દરમિયાન વેબસાઇટ આપેલી છે મિત્ર ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર આપેલી છે જે તમારે સર્ચ કરીને મિત્રો વાંચી લેવાની રહેશે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ડોટ ઇન વેબસાઇટ નોંધી લેજો જેના ઉપર તમારે બધી માહિતી વાંચી અને પછી જ ઓનલાઈન એપ્લાય કરવાનું છે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત ચલાવ ધોરણે માન્ય રાખવી તેઓ ઉમેદવારોનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં જો જગ્યાના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત માન્ય ગણાશે તેવી જોગવાઈ હોય તો જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ધરાવે છે તેઓ તેમનો હક દાવો હોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અથવા અધિકૃતતાની વિગતો આપવાની રહેશે જે કોઈ મિત્ર શૈક્ષણિક લાયકાતને સમકક્ષ લાયકાત ધરાવતા હોય તો તેને પ્રૂવ કરવા માટે તેનું ઓરિજિનલ સર્ટિફિકેટ તેમાં દર્શાવવાનું રહેશે ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો મૂળ દિવસ માસ અને વર્ષ મૂળ પગાર અને કુલ પ્રકારની વિગતો તથા બજાવેલ ફરજનો પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સાથેનું સ્વયં સ્પષ્ટ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આવું પ્રમાણપત્ર સંસ્થાના લેટર પેડ પર સક્ષમ અધિકારીઓની સહી અને તારીખ સાથેનું રજૂ કરવાનું રહેશે ઉમેદવારે આપેલ સેલ્ફ ડિક્લેરેશન અને એફિડેવિટ પર રજૂ કરેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં જે કોઈ સંસ્થા અથવા કચેરીમાં કાર્યકર્તા હોય તેના સક્ષમ અધિકારીનું નોટર પેડ ઉપર લખેલું જ પ્રમાણપત્ર માન્ય ગણાશે ઉમેદવારે રજૂ કરેલ અનુભવના પ્રમાણપત્રોમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં જેથી સમજી વિચારીને પ્રમાણપત્ર આપવું અને ફોર્મ પણ ભરવું કારણ કે એમાં કોઈ ચેન્જ થશે નહીં જો ઉમેદવાર દ્વારા સંપૂર્ણ વિગતો સાથેનું અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે નહીં તો ઉપલબ્ધ પ્રમાણપત્ર વિગતોના આધારે વડોદરા મહાનગરપાલિકા નિર્ણય કરશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે અંશકાલીન રોજિંદા વેતનદાર એપ્રેન્ટિસિપ તાલીમ માનદ વેતન આમંત્રિત ફેકલ્ટી ઇન્ચાર્જ હોદ્દા સિવાયની વધારાની કામગીરી અગેન્સ્ટ પોસ્ટ તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં તમારી પરમેનન્ટ જોબ હોય તો જ એ ગણાશે પ્રવાસી હશે અંશકાલીન હશે એપ્રેન્ડિસ તાલીમ કે રોજમદાર હશે તો માનદ વેતનથી જે નોકરી કરતા હશે તે અનુભવ ગણાશે નહીં ઉપરાંત અભ્યાસકાળ દરમિયાન મેળવેલ પીએચડી માટેના સિનિયર રિસર્ચ ફેલો તથા જુનિયર રિસર્ચ ફેલો તરીકેની કામગીરી માન્ય રાખવામાં આવશે નહીં માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ મેળવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોસ્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે અવારનવાર રિઝલ્ટની પાછળ જ આ કન્વર્ઝેશનનું ડોક્યુમેન્ટ કોસ્ટર કન્વર્ઝેશનનું જે હોય છે તે દર્શાવેલું છે તેના પ્રમાણે કન્વર્ટ કરી અને પર્સન્ટેજમાં જ ટકા લખવાના છે જેમ કે હમણાં યુનિવર્સિટીઓ દ્વારા સીજીપીએ સીપીઆઈ એસપીઆઈ એવા પોઈન્ટ એટલે કે દસમાથી પોઈન્ટ આપવામાં આવે છે તો તેને તમારે ટકાવારીમાં કન્વર્ટ કરવાના રહેશે જો એક હું એક એન્જિનિયરિંગ માટેની વાત કરી લઉં તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ માટે સીજીપીએ આવે છે તો દસમાથી પોઈન્ટ આવે છે તો એને કન્વર્ટ કેવી રીતે કરવા તેની માહિતી આપી દઉં તો જે સીજીપીએ આપેલા હોય છે તેના શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ માન્ય ગણવામાં આવશે તે પહેલાનો અનુભવ કોઈ પણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં અનુભવના પુરાવા તરીકે માત્ર ઓફર લેટર એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે પરંતુ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફો કે પ્રમોશનનો હુકમ પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કરીએથી જ તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયથી આવો અનુભવ માન્ય ગણવા અંગે સક્ષમ અધિકારશ્રીનો નિર્ણય આખરી રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખવો અનિવાર્ય છે કારણ કે હવે એના દ્વારા જ ઇન્ફોર્મેશનની આપલે થશે જે ભવિષ્યમાં ભરતી માટે સંદેશ આપી શકાય સાચો લખો જેથી તમારું માહિતી તમને સાચી મળતી રહે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ લખેલ ન હોય બંધ હોય ખોટો હોય તો અન્ય કારણોસર ઉમેદવારને સંદેશ ન પહોંચે તો તે અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેશે નહીં હવે વય મર્યાદામાં છૂટછાટ જે સામાન્ય સરકારી પરીક્ષાઓમાં અને સરકારી ભરતીઓમાં લાગી લાગુ પડે છે તે પ્રમાણે જ છે અરજીની ફી કેટલી છે મિત્ર એ જાણી લઈએ તો ઉમેદવારે અરજી ફી પેટે બસો રૂપિયા ઓનલાઈન જ ભરવાના છે ઉમેદવાર જ્યારે વીએમસી વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કર્યા બાદ તેઓને અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે ફીની રકમ ફક્ત ઓનલાઈન જ ડેબિટ ક્રેડિટ કે નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે તથા ફીની રકમ ગૂગલ પે વોલેટ પેમેન્ટથી ભરવાની હિતાવહ નથી ફી ભર્યા અંગેના ચલનની નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે અને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી સમયે કોલ લેટર સાથે અચૂક એ ફીની પાવતી બતાવવાની રહેશે જો ઉમેદવાર ફી ભર્યાની નકલ તથા એપ્લિકેશન ફોર્મ સાથે નહીં લાવે તો તેવા ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ મિત્ર નોટ નોટ નોંધ કરી લેજો બાવીસ આઠ બે હજાર વીસ છે તમે લાયકાત ધરાવો છો કે કેમ તેની ખાતરી કર્યા બાદ જ અરજી ફોર્મ તથા ફી ભરવી લાયકાત ન ધરાવતા ઉમેદવાર હોય તો તે ફી ભરી હોય તેવી અરજી રદ ગણાશે અરજી ફી ભર્યા બાદ કોઈપણ પ્રકારની સંજોગોમાં પરત મળશે નહીં અને ફીની પાવતી ચોક્કસ તમારી જોડે રાખજો અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય તેમજ અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ ન હોય તો તેવી અરજીઓ રદ ગણાશે ભરતી પ્રક્રિયા દરમિયાન જો ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે જો રાજકીય કે અન્ય કોઈ ભલામણ પ્રયાસ કરશે તો ઉમેદવાર ગેરલાયક ધરાશે ઉમેદવાર અરજીપત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે તેવું ધ્યાનમાં આવશે તો પણ અરજીપત્રક રદ થશે આ જાહેરાત અન્વયે ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સક્ષમ અધિકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે જો વધુ પડતી અરજીઓ આવશે તો લેખિત પરીક્ષા પણ રાખી શકે અને ઓછી અરજી હોય તો મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા પણ નોકરી મળશે પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવે તો ઉમેદવારોને કોઈપણ પ્રકારનું મુસાફરી મળવા રહેશે નહીં પ્રાથમિક કસોટીના પરિણામના આધારે જે ઉમેદવારો અરજી ચકાસણીને પાત્ર થતા હોય તેમણે મહાનગરપાલિકા જણાવે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટો જે છે તમારા સ્કેન કરીને વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઓનલાઈન રિક્રુટમેન્ટ સ્લેશ રિક્રુટમેન્ટ ડોટ એ પર અપલોડ કરવાના રહેશે આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીની સંખ્યાને ધ્યાને લઈને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂ ગોઠવી શકે છે તમારા બધા અનુભવના પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત ઉંમરનું પ્રમાણપત્ર જે કોઈ હોય તે સાચું હોવું જોઈએ કોઈ ખોટું હશે તો તમારી અરજી રદ થઈ જશે આ જાહેરાતમાં કોઈપણ કારણસર રદ કે ફેરફાર કરવાની આવશ્યકતા રહેશે તો તેનો સંપૂર્ણ હક મ્યુનિસિપલ કમિશનરનો રહેશે અને આ માટે કોઈ પણ બંધાયેલ નથી ઉમેદવાર અરજદારને તેમના પોતાના હિતમાં જાહેરાત સંબંધિત અન્ય કોઈ સૂચના માટે તેમના દ્વારા નોંધાયેલ ઇમેલ એકાઉન્ટને તપાસવાની તથા વેબસાઇટને સતત જોતા રહેવું સલાહ આપવામાં આવે છે ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ નેટવર્ક સમસ્યા અથવા અન્ય તકનીકી સંબંધિત સમસ્યાઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર રહેશે નહીં તમે કોઈ પણ ભૂલ કરશો સાચી નહીં ભરો તો તરત જ તમારું ઉમેદવારી પત્ર એટલે કે જે ઉમેદવારી પોતાનું ફોર્મ ભરેલું છે તે રદબાતલ ગણાશે સરકારી અસરકારી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારે ખાતાના વડા વિભાગ દ્વારાથી જેઓની છેલ્લી પાંચ વર્ષની કામગીરી તથા વર્તણૂકનો અહેવાલ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ હોય તો તેની વિગત રજૂ કરવાની રહેશે ભરતી અંગેની જાહેરાત અહીંયા આપેલી છે મિત્ર તમે જોઈ શકો છો બાવીસ આઠ છેલ્લી તારીખ છે શૈક્ષણિક લાયકાત મિત્રો આની આપણે જાણીએ તો બી ફાયર અથવા કેમિસ્ટ્રી અથવા ફિઝિક્સ કરેલું હોવું જોઈએ અથવા બીટેકમાં ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ અથવા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાયર એન્જિનિયરિંગ ભારત અથવા ઇંગ્લેન્ડની સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ સાથે સાથે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા ચાલતો ડિવિઝનલ ઓફિસર કોર્સ પાસ કરેલ હોવો જોઈએ તથા ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત માગેલો છે જે પૈકી ડિવિઝનલ ઓફિસર કોર્સ પાસ કર્યા બાદ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જોઈશે તથા હેવી મોટર વેહિકલ એચએમવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ આ હતી ડેપ્યુટી ચીફ ઓફિસર ફાયર ઓફિસર તરીકેની ભરતીની સંપૂર્ણ માહિતી જો મિત્રો તમને માહિતી ગમી હોય તો ચેનલને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં અને જે કોઈ મિત્ર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક્સ એન્ડ ગુડ બાય